રાહુ બદલાયો છે સપ્ટેમ્બર મહિનાથી, તો શું ધ્યાનમાં રાખવું એના વિશે, એવું કંઈક લોકોને આપણે મિત્રોને માહિતી આપશો? નમસ્કાર મિત્રો, મને પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે શું રાહુ બદલાય તો શું થાય? સાચી વાત એ કહો મિત્રો, શનિ, રાહુ, મંગળ અને કેતુ એના નામે અમે દુકાનો ચલાવીએ છીએ. હમણાં 23 સપ્ટેમ્બરના રોજ રાહુ બદલાયો એટલે ઘણા બધા લોકો પોતાની જાતે દુઃખી થવા માંડ્યા. ખબર જ નથી કે રાહુ બદલાવાથી શું થાય કે શું ન થાય, પણ રાહુની એક ઇમેજ આપણા મનમાં હંમેશા એવી રહી છે કે રાહુ એટલે આપણને નેગેટિવ રિઝલ્ટ આપશે, મંગળ એટલે આપણને નેગેટિવ રિઝલ્ટ આપશે. રાહુ, મંગળ, શનિ અને કેતુના નામે ક્યાંક ને ક્યાંક આપણને ડરાવવામાં આવે છે. મિત્રો, રાહુ બદલાયો છે પણ એ યાદ રાખજો કે રાહુ તમને બધાને જ ખરાબ ફળ આપે એવું ક્યારે ના વિચારશો. ખરાબ ફળ તો ત્યારે જ મળશે કે તમે વિચાર્યું હશે કે રાહુ મને ખરાબ ફળ કેમ ના આપે, માટે આપે છે. આ યાદ રાખજો. જો તમારી કુંડળીમાં ક્યાં, દરેક વ્યક્તિને પોતાની કુંડળી વિશેની ખબર નથી હોતી, પણ એટલું ચોક્કસ છે કે દરેક જણની કુંડળીની અંદર રાહુ બદલાયો છે. તો કઈ રાશિમાં રાહુ કેવું ફળ આપશે એની વાતો આપણે નથી કરતા, આપણે માત્ર એટલું જ કહીએ છીએ કે દુનિયાની દરેક વ્યક્તિ જે એસ્ટ્રોલોજીમાં માને છે, દુનિયાની દરેક વ્યક્તિ જે રાહુમાં માને છે, દુનિયાની દરેક વ્યક્તિ જે ગ્રહોમાં માને છે, જો એવી વ્યક્તિને આ સાંભળવા મળશે અથવા તો આ વાત એના કાને પહોંચશે તો હું એટલું જરૂર કહીશ, માત્ર રાહુના નામે ડરશો નહીં. શું કરવું જોઈએ આ ખાસ યાદ રાખજો. રાહુ અત્યારે જયારે બદલાયો છે 23 તારીખે, એનો મતલબ કે અત્યારે 1.5 વર્ષ સુધી રાહુ તમારા એ જ સ્થાનમાં રહેશે. તો રાહુને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ, રાહુનું ફળ સારું મેળવવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો એ યાદ રાખો, તમારાથી નીચેના જે માણસો છે અથવા તો તમારા ત્યાં કામ કરનાર માણસો છે અથવા તો તમારી ઉપર ડિપેન્ડ જે માણસો છે, 4th વર્ગના જે કર્મચારીઓ છે, એ લોકોને હંમેશા માન સન્માન આપો. જો તમે તમારાથી નીચેના માણસોને માન સન્માન આપશો તો જીવનમાં યાદ રાખજો ક્યારેય રાહુ નડશે નહીં. અને જો શક્ય હોય તો તમારી કુંડળી પ્રમાણે તમારે એ નક્કી કરવાનું છે કે તમારી જન્મ તારીખ કઈ છે. માની લો કે તમારી જન્મ તારીખનો અંક 1 આવતો હોય, 2 આવતો હોય, 3 આવતો હોય, 4 આવતો હોય કે પછી કોઈ પણ આવતો હોય, એક મહિનામાં એક વખત જો કોઈ પણ એક બુધવારે દૂધની અંદર 1 ચમચી હળદર નાખીને પીશો ને સાહેબ, હું એવું માનું છું કે જીવનમાં ક્યારેય તમને રાહુનું નેગેટિવ ફળ મળશે નહીં.